જામનગર જામજોધપુર તાલુકાના રબારીકા ગામે વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે. નહિવત વરસાદ વચ્ચે ખેત ઉત્પાદન નહીં થતા આર્થિક ભીસમાં આ ખેડૂત સપડાઈ ગયા હતા. રમેશભાઈ દેવજીભાઈ મકવાણાએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો છે. પરિવારની જવાબદારીની ચિંતા વધુ એક ખેડૂતને ભરખી ગઈ છે. તો આંગે વધુ માહિતી આપશે સંવાદદાતા રવિ. જી રવિ, વધુ એક ખેડૂતે મોતને વહાલું કર્યું છે આર્થિક ભીંસને કારણે, શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસ શ્રી કૃષ્ણા, જો વાત કરવામાં આવે તો આ વર્ષ ચોમાસું છે તે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જામનગરના ખેડૂતો માટે ખૂબ જ નબળું રહ્યું છે અને તેને કારણે વારંવાર છે તે આવા બનાવો છે તે જામનગરમાં પણ ખેડૂતોના આપઘાતના સામે આવી રહ્યા છે. તેમાં વધુ એક વખત જામજોધપુર તાલુકાના રબારીકા ગામે રમેશ મકવાણા નામનો જે ખેડૂત છે, 22 વર્ષનો ખેડૂત છે, તેને ગળાફાંસો ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી છે. જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે ખેડૂત છે તેની પર ખૂબ મોટું આર્થિક ભારણ હતું અને ખાસ કરીને તેનું જે ઉત્પાદન છે તે પણ સારું ન જવાથી તેને આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. વધુ તપાસ છે તે ખેડૂતના આપઘાતના મામલે પોલીસ છે તે હાલ ચલાવી રહી છે. જી જી રવિ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો આર્થિક ભીંસને કારણે ખેડૂતે ગળે ફાંસો ખાધો છે. સમાચારમાં આગળ વધીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. નવા વર્ષથી બીએડ અને એમએડની પ્રવેશ પરીક્ષા રદ કરાશે અને પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ મહત્વનો નિર્ણય, નવા વર્ષથી બીએડ અને એમએડની પ્રવેશ પરીક્ષા રદ કરાશે અને પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના રિઝલ્ટના આધારે મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. તો આ સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમએડ અને બીએડની પ્રવેશ પરીક્ષાને લઈને આ નિર્ણય આપ્યો છે. પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવી છે અને પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના મેરિટને આધારે બીએડ અને એમએડમાં પ્રવેશ આપવામાં આવશે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વર્ષથી આ નિર્ણય લાગુ પડશે જેમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના મેરિટને આધારે બીએડ અને એમએડમાં પ્રવેશ અપાશે. સમાચારમાં આગળ વધીએ. કોલકાતામાં મમતા બેનર્જી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને હાર્દિક પટેલ પણ આ રેલીમાં હાજર રહેશે. રેલીમાં ભાગ લેવા માટે હાર્દિક હાલ કોલકાતા પહોંચી ગયો છે. તો કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. તમામ વિરોધ પક્ષના નેતાઓને એક મંચ પર લાવવા માટે હાલ તેઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને આ રેલીમાં પાસ નેતા હાર્દિક પટેલ પણ હાજર રહેશે કારણ કે હાલ તેઓ કોલકાતા પહોંચી ગયા છે. તો આ સમાચાર મળી રહ્યા છે કોલકાતાથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીનું શક્તિ પ્રદર્શન 2019ની લોકસભાની ચૂંટણી પહેલા અને તેમાં ભાગ લેવા માટે હાર્દિક પટેલ પણ હાલ પહોંચી ગયા છે કોલકાતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લોકસભાની ચૂંટણી પહેલા તેમની તાકાત બતાવવા માટે આજે એક રેલી કરવાના છે. સમગ્ર દેશમાં વિપક્ષી દળોના નેતાઓને તેમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્ર લખીને મમતાને સમર્થન આપ્યું છે. રાહુલે પત્રમાં લખ્યું છે કે સમગ્ર વિપક્ષ એક છે, હું મમતા દીને વિપક્ષની એકતા દર્શાવવા માટે સમર્થન આપું છું. અમે બધા એક જૂથ, ભારતનો શક્તિશાળી સંદેશો આપીશું. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી મમતાની આ રેલીમાં સામેલ થવાના નથી. જો કે કોંગ્રેસ તરફથી લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમાં સામેલ થઈ શકે છે. બસપા પ્રમુખ માયાવતી પણ આ રેલીમાં ભાગ નથી લેવાના. તેમની જગ્યાએ પાર્ટી નેતા અને રાજ્યસભા સાંસદ સતીશ મિશ્રા સામેલ થશે. તો 20થી પણ વધારે પક્ષના નેતા આ રેલીમાં સામેલ થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ રોકાણકારોના કુંભ મેળા પર. વાયબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ છે. ગઈકાલે ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાત 2019 સમિટનો પ્રારંભ થયો હતો. આજે બીજો દિવસ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આફ્રિકા ડેનો પ્રારંભ કરશે. મહાત્મા મંદિર ખાતે આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવશે. આફ્રિકાના 54 દેશો પૈકી 52 દેશોના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
તો ગુજરાત અને આફ્રિકાના વિકાસ માટે આ બેઠકમાં ચર્ચા કરાશે. આફ્રિકાના દેશોમાં ભારતના લોકો માટે માઇનિંગ, કૃષિ જેવા ક્ષેત્રો માટે રોકાણ માટે વિપુલ તકોની પણ ચર્ચા કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાતનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ આજે આફ્રિકા ડેની ઉજવણી પણ સાથે થવા જઈ રહેલી છે. આપણી સાથે મુખ્ય સચિવ જયંતસિંહ છે, તેમની સાથે વાત કરીએ. સર, આ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ગઈકાલે પણ MOU થયેલા, આજે પણ થશે, કેટલી અપેક્ષા ગુજરાત સરકારને છે? ઇન્વેસ્ટમેન્ટની હું ડાયરેક્ટ વાત નહીં કરું, બટ ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં વાઇબ્રન્ટના કારણે ઘણું આવે છે, સતત આવતા જ રહે છે. અને ઇન્વેસ્ટમેન્ટ ઉપરાંત ટ્રેડ, એક્સપોર્ટ વગેરે પણ વધે છે. અને આ વખતે ટ્રેડ એક્સપોર્ટ પર અમે ખાસ ભાર મૂકી રહ્યા છીએ. તો આપ જોશો ઓવરઓલ ઇટ્સ અ ગુડ વાઇબ્રન્ટ સમિટ. આજે જોઈ રહ્યા છો આફ્રિકા ડે પણ ઉજવવામાં આવી રહ્યા છે. ઘણા આફ્રિકન દેશોથી, 45+ આફ્રિકન દેશોથી જુદા જુદા રિપ્રેઝેન્ટેટિવ્સ આવ્યા છે. તો એક ઓવરઓલ ખૂબ સારા એટમોસ્ફિયર છે. સર, ખાસ કરીને વાત કરીએ, 9મી વાઇબ્રન્ટ સમિટ છે, જે રીતનો આગળની વાઇબ્રન્ટ સમિટની અંદર ચામ દેખાતો હતો, તે રીતનો ચામ આ વાઇબ્રન્ટ સમિટમાં દેખાતો નથી. આપ જુઓ તો ચાર્મ કઈ રીતે કહો? માનીએ વડાપ્રધાનશ્રી આવ્યા છે, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ બિગ ચાર્મ. આ ઉપરાંત અત્યારે માનીએ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર આવી રહ્યા છે, જુદા જુદા મંત્રીઓ ભારત સરકારથી આવી રહ્યા છે, જુદા જુદા હેડ ઓફ ધ સ્ટેટ આવી રહ્યા છે. તો ઓવરઓલ ચાર્મ તો છે જ, અને કોઈ પણ રીતે એવું નથી લાગતું કે ચાર્મ ઓછા છે. સોવરેન વેલ્થ ફંડના છે, આ રીતે આપ જુઓ તો ટ્રેડ શો, એક્સપોર્ટ મેજર ઢંગથી થઈ રહ્યા છે. સ્પ્રિંટ 2022 આપ જોશો, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ બિગ અચીવમેન્ટ. તો ઓવરઓલ વી આર વેરી હેપી વાઇબ્રન્ટથી. ખાસ કરીને કયા કયા સેક્ટરની અંદર સૌથી વધુ રોકાણ આવવાની શક્યતાઓ વર્તાઈ રહેલી છે જે MOU થાય છે? દરેક ફિલ્ડમાં ગુજરાત મેન્યુફેક્ચરિંગમાં તો ખાસ સ્થાન ધરાવે છે, એટલે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં, મેન્યુફેક્ચરિંગના જુદા જુદા પાસાઓમાં ઘણી મોટી ઇન્વેસ્ટમેન્ટ સતત ચાલુ છે અને ચાલુ રહેશે. તો મેન્યુફેક્ચરિંગ સૌથી મોટા, અને આ સિવાય સર્વિસેસ સેક્ટરમાં પણ ઘણા ઇન્વેસ્ટમેન્ટ અમે આશા રાખીએ છીએ. ખાસ કરીને ડિફેન્સ સેક્ટરની વાત કરીએ તો ડિફેન્સની અંદર કેવા પ્રકારનું રોકાણ આવવાની શક્યતાઓ? આજે આપ જુઓ તો માનીય વડાપ્રધાનશ્રી હજીરા જશે, તો હજીરામાં લાર્સન ટુબ્રોનના ડિફેન્સ ક્ષેત્રમાં એક મોટામાં મોટા કારખાના તૈયાર થઈ ગયા છે, તેના ઇનોગ્રેશન કરશે. આ તો ડિફેન્સમાં, તો ગુજરાત ડિફેન્સમાં પણ આગળ વધી ગયા છે. બટ ડિફેન્સમાં છે કે કેન્દ્ર સરકાર તરફથી જો ઓર્ડર્સ મળશે તે પછી ડિફેન્સ વધારે કાર્યરત થઈ શકે છે. એક્સપોર્ટની વાત કરીએ તો આફ્રિકન કન્ટ્રીઝને પાર્ટનર કન્ટ્રીઝ તરીકે આપણે આ વાઇબ્રન્ટમાં લીધેલું છે. એક્સપોર્ટ કેટલું વધશે ગુજરાતનું અને એનાથી દેશની ઇકોનોમીને કેટલો ફાયદો થશે? એક્સપોર્ટ ગુજરાત તો એક્સપોર્ટના દેશના 20% એક્સપોર્ટ ગુજરાતથી થાય છે, અને અમારી ઓવરઓલ એક્સપેક્ટેશન છે અને પ્રયત્ન પણ છે કે ગુજરાતમાં આના કરતાં પણ એક્સપોર્ટ વધે. તો દેટ વી આર ટ્રાઇંગ ટુ ડુ. 9મી વાઇબ્રન્ટ સમિટ છે, તો કેટલું રોકાણ થવાની શક્યતા છે અને MOU અત્યાર સુધીમાં કેટલા થઈ ગયેલા છે? MOUના ફિગર આવતીકાલે માનીય મુખ્યપ્રધાનશ્રી આપશે, તો દેટ વિલ બી ગિવિંગ ટુ યુ MOUના તમામ ફિગર્સ. તો ચોક્કસ આ હતા મુખ્ય સચિવ જયંતસિંહ, અને તેમનું કહેવું છે કે આ વાઇબ્રન્ટ સમિટ પણ એ વાઇબ્રન્ટ જ છે અને તેની અંદર ગુજરાતનું જે એક્સપોર્ટ છે તે વધશે, સાથે જે રોકાણ છે તેની અંદર પણ વધારો થવાની શક્યતા છે. કેમેરામેન અમિત શર્મા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સમાચારમાં આગળ વધીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં L&T કંપની દ્વારા બનાવાયેલ ટેન્ક રાષ્ટ્રને સમર્પિત કરશે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ K9 વજ્ર ટેન્ક બનાવવામાં આવી છે અને શરૂઆતના તબક્કે કુલ 100 ટેન્ક બનશે. મળતી માહિતી મુજબ PM મોદીની હાજરીમાં 20 ટેન્ક આર્મીને સોંપાય તેવી સંભાવના છે. આ વજ્ર ટેન્કની વિશેષતાની જો વાત કરવામાં આવે તો તે એક સ્વયં સંચાલિત આર્ટિલરી સિસ્ટમ છે, જે 40 કિલોમીટરથી 52 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે. ઓપરેશનલ રેન્જ 100 કિલોમીટરની છે અને K9 પાસે તેના શેલ્સને MRSI મોડમાં આગવી મારક ક્ષમતા ધરાવે છે. MRVI મોડમાં K9 15 સેકન્ડની અંદર 3 શેલ છોડી શકે છે. તો આ ટેન્કના વિઝ્યુઅલ સદ્રશ્યો આપ જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતી પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. L&T કંપની દ્વારા આ ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે PM મોદી દ્વારા. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ ટેન્ક બનાવવામાં આવી છે. K9 વજ્ર, તે K9 થંડરનું અપડેટેડ લેટેસ્ટ વર્ઝન છે. તો આપ દ્રશ્યો જોઈ શકો છો K9 વજ્ર ટેન્ક, જે આજે 20 જેટલી ટેન્ક આર્મીને સોંપાય તેવી શક્યતા છે. વિશેષતાઓની વાત કરીએ તો ટેન્કનું વજન 47 ટન છે અને ટેન્કની લંબાઈ 12 મીટર છે. આ ઉપરાંત
K9 15 સેકન્ડની અંદર 3 શેલ છોડી શકે છે. આગવી મારક ક્ષમતા ધરાવે છે MRSA મોડમાં અને તેની ઓપરેશનલ રેન્જ 100 કિલોમીટર સુધીની છે. તો એક આર્ટિલરી સિસ્ટમ છે, સ્વયં સંચાલિત આર્ટિલરી સિસ્ટમ છે જે 40 કિલોમીટરથી 52 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી K9 વજ્ર ટેન્કને રાષ્ટ્રને સમર્પિત કરશે. તો સંરક્ષણ ક્ષેત્રમાં પણ જે મેક ઇન ઇન્ડિયાની વાત થઈ રહી હતી તેનું અમલ કહી શકાય આ ટેન્કનું નિર્માણ.